ભીલડી ખાતે સોળ હજાર છસો સિત્તેર બાળકોએ બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવવાની પ્રતિજ્ઞા લીધી આજરોજ તારીખ દસ બાર બે હજાર ત્રેવીસ રવિવારના રોજ આગમ વિશારદ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સુરેશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત મહારાજ સાહેબની નિશ્રામાં ભીલડી ખાતે સાઈઠ શાળાના બાળકોને શ્રેષ્ઠ આચરણ બદલ છસો અઠ્યાવીસ મેડલ આપવામાં આવ્યા જૈન શ્રેષ્ઠીઓની અને સમાજ સેવકોની ઉદારતાથી આનંદ પરિવાર દ્વારા સંપૂર્ણ આયોજન થયું સાઈઠ શાળાના દસ હજારથી વધુ બાળકોને દરેક ગામના સરપંચ સરપંચશ્રી આગેવાનોશ્રી અને ગામના યુવાનો પોતાના ખર્ચે પોતાના વાહનોમાં લઈ આવ્યા શ્રી કીર્તિસિંહજી વાઘેલા શ્રી કેશાજી ચૌહાણ શ્રી પ્રવીણભાઈ માળી શ્રી શિવાભાઈ ભૂરિયા ડૉક્ટર શ્રી વિનોદભાઈ પટેલ શ્રી બહાદુરસિંહ વાઘેલા શ્રી ડીટી ગોહિલ વગેરેના હાથે બાળકોનું ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું સાઈઠ શાળાના મેડલ વિજેતા બાળકો માટે સાઈઠ સ્ટેજ બનાવવામાં આવેલા જેના ઉપર બાળકોને બેસાડવામાં આવ્યા હતા દરેક શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓએ પૂરી સંખ્યામાં પધારીને પ્રસંગને શાનદાર બનાવ્યો હતો આગામી સમયમાં સમગ્ર બનાસકાંઠાની શાળાઓને સંસ્કાર શાળા બનાવવાના વિશાળ વિચારોની રજૂઆત થઈ આ બધામાં સૌથી મુખ્ય કોઈ બાબત હતી તો એ કે હવે બાળકો સારા આચરણ ઉપર ધ્યાન દેવા માંડ્યા છે આ બાળકો કહે છે કે અમારે સાધારણ માનવમાંથી ભવ્ય માનવ બનવું છે અમને મેડલ નથી જોઈતા પરંતુ માનવતા જોઈએ છે પૂજ્ય ગુરુ મહારાજે સમાપન પ્રવચનમાં બાળકોને કહેલું કે આજનો દિવસ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે પૈસાદાર માણસો આરસ પાષાણ સોના ચાંદીના મંદિરો બાંધી શકશે પરંતુ આજે તમે તમારા હૃદયને મંદિર બનાવીને એમાં સંસ્કાર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે આજે શ્રી રામ અને શ્રી કૃષ્ણ તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયા છે તમારા ગળામાં આ મેડલ નથી પરંતુ એમ વિચારજો કે તમારા હૃદય મંદિરમાં સાક્ષાત શ્રીરામના સંસ્કારોની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે હવે શ્રી રામની લાજ રાખવી તમારા હાથમાં છે કાર્યક્રમ પ્રસંગે શ્રી જૂની નવી ભીલડી શ્રી ગામના અને માર્કેટના આગેવાનો ગામના વિવિધ મંડળના યુવાનો અને આદર્શ વિદ્યાલય તેમજ એચવી વાલાણીના સોથી વધુ બાળકોએ ખૂબ શ્રેષ્ઠ સેવા આપી હતી આનંદ પરિવારના કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે અને શાળાઓમાં જઈને છ સંસ્કાર માતાઓ જે પુરુષાર્થ કરે છે એના કારણે જ આટલો ભવ્ય કાર્યક્રમ સંભવિત બન્યો બિલડી પોલીસ સ્ટેશન તેમજ દિયોદર ડીવાયએસપી શ્રી તરફથી વ્યવસ્થા અને બંદોબસ્તમાં ખડે પગે સેવા આપીને કોઈ જ કસર રાખી નહોતી બસ આનંદ પરિવાર આપ સૌનો આભાર માને છે અને જાહેર કરે છે કે ટૂંક સમયમાં આગામી ભવ્ય કાર્યક્રમ માટે તૈયાર રહો ચાલો બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવીએ પ્રેસ રિપોર્ટર રાઠોડ મનુભા બનાસકાંઠા